नमस्कार विद्यार्थी मित्रों, लेक्चर नंबर 3 માં આજે આપણે ગણિત વિષયમાં ધોરણ 9 ની અંદર પ્રકરણ 4 દ્વિચલ સ્વેચ્છ સમીકરણ વિશે અભ્યાસ કર્યો. છેલ્લા લેક્ચર ની અંદર આપણે પ્રકરણ 3 યામભૂમિતિ જે આપણે સંપૂર્ણ પૂર્ણ કરેલું. આજે દ્વિચલ સ્વેચ્છ સમીકરણ. તો મિત્રો, સૌથી પહેલા તો એના વ્યાપક સ્વરૂપથી ભણવાની શરૂઆત કરીએ કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ વ્યાપક સ્વરૂપ એટલે ની આપણે સાદી ભાષામાં સામાન્ય ભાષામાં મિત્રો વાત કરીએ ને તો એને હારમાળા કહેવાય, ગોઠવણી કહેવાય. સ્વરૂપ એટલે એની ગોઠવણી કેવી રીતના, તો આવી રીતના આવશે. એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0 જ્યાં એ બી એબીસી બિલોંગ્સ ટુ આર. એટલે કે એ બી સી અને એ બધા જે છે એ અચળાંકો, એની કિંમત આપણે મૂકવાની રહેશે. આર વાસ્તવિક સંખ્યા. ફરીવાર વાત કરી દઈએ મિત્રો કે આર એટલે કોઈ પણ બધી સંખ્યાઓ, ઋણ, ધન, પૂર્ણાંક, અપૂર્ણાંક, માઇનસ, પ્લસ, તમામે તમામ પોઈન્ટ વાળી, એ બધી આર ની અંદર આવે. હવે આ એક વ્યાપક સ્વરૂપ થયું. હવે આપણને એક્ઝામ્પલ તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ કે ભાઈ 5x પ્લસ 2y પ્લસ 8 બરાબર 0 માં આપણે a b c અને c શોધો. બહુ જ સિમ્પલ મિત્રો, x નો જે x ચલ છે એનો ઘટક, એનો સહગુણક, એની આગળ હોય એને સહગુણક કહેવાય. તો x નો સહગુણક 5, y નો સહગુણક 2 અને આ એટલું, એટલે અચળ. આપણી પાસે કિંમતો મળી ગઈ મિત્રો, એ બરાબર 5, બી બરાબર 2, સી બરાબર 8. ચાલો મિત્રો, તો અહીંયા આગળ દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપ પછીનો આપણો જે એબીસી લખવાનો પોઈન્ટ છે આવી. હવે સ્વાધ્યાય તરફ ગતિ કરીએ. તો સ્વાધ્યાયની અંદર તમને પ્રશ્ન 2 માં આવું કીધેલું છે, પણ એ પહેલા આપણે પ્રશ્ન 1 સોલ્વ કરી નાખીએ. સ્વાધ્યાય 4.1 સ્વાધ્યાય 4.1 એમાં ક્વેશ્ચન નંબર 1 છે એ લખીએ. દાખલા નંબર 1 જે છે શું કહે છે, નોટબુકની કિંમત, નોટબુકની કિંમત પેનની કિંમત કરતા, પેનની કિંમત કરતા, પેનની કિંમત કરતા બમણી છે. બમણી છે એટલે બે ગણી છે. હવે ઇન્વર્ટર કોમા માઇનસ, ડબલ ઇન્વર્ટર કોમા છે. તો આપણને એમાં એમ કીધું છે કે આ વિધાનને, આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ દ્વારા દર્શાવો. બહુ સિમ્પલ છે મિત્રો, શરત પ્રમાણે કામ કરીશું. એની અંદર ધારવાનું કીધું છે આપણને, નોટબુકની કિંમત એક્સ ને પેનની વાય લેવો, એવું પણ કીધું. આપણે આપણી જાતે પણ ધારી શકીએ, કેમ કે બે ચલ ધારવાના કીધા ને, દ્વિ એટલે કેટલા, તો કે બે ચલ એટલે એક્સ એબીસી ના અક્ષરો જેવો, જેમાં બે ચલ આવે એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. તો આપણે ધારી લઈએ, ધારો કે એક નોટબુક ની કિંમત 1 રૂપિયા અને એક
पेन नी किंमत बराबर रूपया वाय। बहुत सिंपल एम कीधु के नोटबुक कोना करता बमणी पेन करता बंने वच्चे सरखामणी थी केम की केवा शब्द पकड़वाना आपणे करता आना थी आना गणू गणू वधु ओछो तो जारे आवा शब्द आवे त्यारे एक बीजा वच्चे सरखामणी कम्पेरिजन बतावे नोटबुक नी किंमत केटली धारेली तो के एक्स पेन नी केटली धारेली तो के वाय। शुं कीधु के नोटबुक नी किंमत पेन नी किंमत करता बमणी छे कोनी नोटबुक नी कोना करता ना करता तो मित्रों जेना करता बे गणी कीधी छे एनी साथे बे वडे गुणी नाखवाना वाय कोण पेन पेन करता बे गणी एनी हेर बे गुणवाना नोटबुक करता के बे तो नोटबुक हेर गणवाना ख्याल आव्यो गुणवाना ओके प्लस टू वाय आ साइड आवे तो केवा थशे आज समीकरण मेरु मित्रों के तमारु आपेल विधानु समीकरण अहीं क्लियर थाय छे मारा ख्याल प्रमाणे तमने तमाम वस्तु नो ख्याल आवी गयो हशे बराबर छे तो आ जे काई बोर्ड वर्क करावो होय तमारी पाकी नोट मां तमे लखी जाओ। ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન આપણે બોર્ડ ઉપર લખીએ આપણે ટેક્સ્ટ બુક માં બીજો પ્રશ્ન આપેલો છે તો પ્રશ્ન પ્રમાણે કામ શરૂ કરીએ એ પહેલા આપણે પ્રશ્ન શું કહેવા માંગે છે એ નક્કી કરીએ ચાલો પહેલા હું સ્વાધ્યાય જે 4.1 હતો આપણે એનો પ્રશ્ન લખું છું અહીંયા સ્વાધ્યાય 4.1 જે હતો એનો બીજો ક્વેશ્ચન પહેલો આપણે પૂરો કરી દીધો પ્રશ્ન નંબર 2 મુખ્ય પ્રશ્ન શું સૂચના આપે નીચે દર્શાવેલા નીચે दर्शावेला द्विचल सुरेख समीकरणों में द्विचल सुरेख समीकरणों ने एक्स प्लस बीवाय प्लस सी बराबर जीरो स्वरूप दर्शावो लखो के शोधो जे के बहुत सिंपल छे मित्रो चलो प्रश्न जे आपणे अहींया आगळ जोईए एकरो करीने શું આપેલું છે કે ભાઈ 2x + 3y = 9.3512 5 12 ઉપર જ લેતો છે એટલે 5 ઉપર 12 12 નો અર્થ એવો થાય કે જે આંકડા ઉપર પુનરાવર્તન બતાવે છે 5 ઉપર હોય તો 5 નું પુનરાવર્તન અનંત સુધી અને અનંત આવૃત કહેવાય કે એકની સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થાય જેની ઉપર 12 હોય એનો ચાલો હવે આને આના સ્વરૂપમાં દર્શાવીએ તો આ પ્લસ છે આ સાઈડ આવે કેવાથી જશે મિત્રો માઇનસ તો કે 2x + 3y - અહીંયા બધું શું થઈ જાય 0 ચાલો આમાંથી એ બી સી લખી નાખીએ x ની આગળ કેટલા 2 અને y ની આગળ કેટલા 3 અને c બરાબર જે હોય અચળ પદ 9.3512 समझी गया मित्रों साव सिंपल से नेक्स्ट पॉइंट बीजो प्रश्न चेक करिए अगर नंबर बी एक्स माइनस वाई बाय फाइव माइनस टेन इज इक्वल टू जीरो चलो आ तो गोठफेल जो गोठवाने जरूर नहीं समीकरण प्रमाण मात्र एबीसी क्लियर करिए तो भाई एक्स नी आगळ कई न होय एटले एक होय बी बराबर y ની આગળ કઈ નું એટલે 1 એટલે 1 ના છેદમાં 5 પણ કેવા માઇનસ અને c બરાબર માઇનસ 10 સાવ સિમ્પલ મિત્રો સમજી ગયા ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ આવી રીતે આપેલું છે માઇનસ 2x + 3y બરાબર 6 તો પહેલા આને ગોઠવવું પડશે કેમ કે ગોઠવણી નથી तो -2x + 3y - 6 = 0
શું કામ આપણે શું કેવા હતા પ્લસ આ સાઈડ આવ્યા તો માઈનસ હવે આમાં જઈને એબીસી લખી નાખીએ શું આવશે એબીસી એ બરાબર માઇનસ બે બી બરાબર ત્રણ અને સી બરાબર માઇનસ છ ત્યાર પછીનો ચોથો પ્રશ્ન જે મિત્રો છે એ સોલ્વ કરીએ આપણે અહીંયા આગળ સમીકરણ બનાવવા માટે ચાલો ચોથા પ્રશ્નની રકમ લખું છું અહીંયા આગળ જોઈ શકો છો કે x બરાબર 3y તો એ જે 3y છે આ સાઈડ આવે એટલે કેવા થઈ જશે માઇનસ બરાબર 0 તો સી બરાબર 0 વ્યાપક સ્વરૂપ પ્રમાણે ગોઠવી નાખ્યા પછી જેની કિંમત x ની આગળ કાંઈ ન હોય એટલે 1 b ની કિંમત y ની આગળ જે છે તે માઇનસ 3 અને c બરાબર કાંઈ નથી એટલે 0 નંબર 5 2x is equal to minus 5y minus છે આ સાઈડ આવે તો કેવા થઈ જશે પ્લસ બરાબર 0 a બરાબર 2 b બરાબર 5 અને c બરાબર 0 છઠ્ઠું 3x plus 2 બરાબર 0 જો મિત્રો આમાં y વાળો નથી તો આપણે x લોપ સાથે એટલે 0 સાથે મૂકશું કેમ કે તો આપણને એબીસી લખવામાં ખ્યાલ આવે કેમ કે y વાળો ઉપર લોપ થઈ ગયેલો છે 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણવામાં કે ભાગવામાં આવે તો બધું શૂન્ય થાય તો આની અંદર a બરાબર 3 b બરાબર 0 c બરાબર 2 ત્યારબાદ મિત્રો સાતમો પ્રશ્ન છે છઠ્ઠા પછી સાતમો છે y માઇનસ 2 is equal to 0 તો આમાં x વાળો નથી તો 0x લગાડી દેવાનો પ્લસ y માઇનસ 2 બરાબર 0 0 અને c બરાબર માઇનસ 2 a બરાબર 0 b બરાબર 1 અને c બરાબર માઇનસ 2 ત્યાર પછી મિત્રો આઠમો પ્રશ્ન છે 5 is equal to 2x તો y વાળો પદ નથી એટલે 2x plus 0y minus 5 શું કર્યું અહીંયા પ્લસ 5 હતા આ સાઈડ આવ્યા તો માઇનસ થઈ ગયા y વાળો નથી એટલે 0 પ્લસ માઇનસ જે લખો એ છૂટે ઓકે a બરાબર કેટલા બગડે 2 b બરાબર 0 અને c બરાબર માઇનસ તો વિદ્યાર્થી મિત્રો આપણો જે સ્વાધ્યાય 4.1 છે એમાં બે પ્રશ્નો આપેલા હતા પહેલામાં સમીકરણ બનાવવાનું હતું બીજામાં સમીકરણને વ્યાપક સ્વરૂપે દર્શાવ્યું અને કિંમતો જે અહીંયા આગળ સ્વાધ્યાય તમારો 4.1 પૂર્ણ થાય છે આપ સૌ તમારી નોટબુકમાં સ્વચ્છ અને સારા અક્ષર તમને દેખાય એ રીતે ચેકચાક કર્યા વગર પાટી નોટની અંદર બોર્ડ ઉપરની તમામ વિગત સ્વાધ્યાય 4.1 ની આપ સૌ લખી નાખો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 4.1 ના આધારે થોડું હોમવર્ક આપું છું પર દાખલા છે ક્વેશ્ચન એવો છે કે નીચેના સમીકરણોને x plus by plus c બરાબર 0 સ્વરૂપે દર્શાવી અને એબીસી ની કિંમત લખો અને એ બી અને સી ની કિંમત લખો આ તમારે હોમવર્કમાં લખવાનું છે મિત્રો બાકી નોટમાં નહીં પહેલો પ્રશ્ન છે એમાં તમારે જાતે સોલ્વ કરવાનું રહેશે 2x plus 3y બરાબર 4.37 ત્યાર પછી નંબર 2 ઉપર છે x માઇનસ 4 બરાબર રૂટ 3y ત્યાર પછી નંબર 3 ઉપર છે ચાર બરાબર 5x માઇનસ 3y પછી નંબર 4 ઉપર છે પ્રશ્ન 2x બરાબર y પછી નંબર 5 ઉપર છે
एक्स बराबर माइनस पांच, एक्स बराबर माइनस पांच। नंबर छ ऊपर से प्रश्न, वाय बराबर बे। नंबर सात ऊपर से प्रश्न, टू एक्स बराबर त्रण। नंबर आठ ऊपर छेलो प्रश्न होमवर्क माटे के पांच वाय बराबर बे। त्यार पछी पहला प्रश्न आधारित मित्रों, पहला प्रश्न आधारित छे ए बनावी अहीं आगळ। प्रश्न नंबर बे, बे किलोग्राम खांडनी किंमत एक किलोग्राम चा करता त्रण गणी छे, तो आपेल विधान ने, आपेल विधान ने द्विचल सुरेख समीकरण द्वारा दर्शाओ। जो मित्रों पहला जो प्रश्न तमारे धारणा करवानी छे, खांडनी ने चा की किंमत धारी अने पहला प्रश्न ने जेम शुरुआत करवानी मुकवानी, पण अहीं आगळ किलोग्राम छे चेक करजो बराबर छे, अहीं 2 किलोग्राम 1 किलोग्राम। तो स्वाध्याय 4/1 आधारित तमारो होमवर्क छे એ અહીંયા જ છે, આમાં જ મૂકું છું, તમે તમારી જાતે હોમવર્ક અલગથી રફ નોટમાં લખી અને દાખલા સોલ્વ કરી લો। તો મિત્રો ત્યાર પછી આપણે સ્વાધ્યાય 4/2 સીધો જોઈએ, કેમ કે આગળની માહિતી આવી ગયેલી છે। માત્ર આની અંદર તમારે ઉકેલો મેળવવાના છે અને ચર્ચા કરવાની છે। કેટલા ઉકેલો મળે? 4/2 ની અંદર એક પ્રશ્ન પહેલો સોલ્વ કરી આપણે મિત્રો, શું કહેવા માંગે છે સમજીએ પહેલા। ચાલો દાખલા નંબર પહેલો, એ નીચેના પૈકી કયો વિકલ્પ, કયો વિકલ્પ खरो छे अने शा माटे, अने शा माटे, एना माटे तमने समीकरण आप्युं के आ समीकरण माटे जो y बराबर 3x प्लस 5 ने त्रण ऑप्शन आप्या, अनन्य उकेल होय, अनन्य उकेल होय। नंबर बे, मात्र बे ज उकेल होय, मात्र बे उकेल होय, मात्र बे ज उकेल होय। त्रीजू अनंत उकेल होय, अनंत जो जवाब अनंत उकेलो शाके, जो आ समीकरण एक्स किंमत दाखला तरीके शून्य लेता वाय किंमत के तो वाय बराबर त्रण, मित्र एक्स जगह जीरो चलो त्रुणिया जीरो 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 करो के पांच, तो एक्स किंमत एक्स किंमत वाय के मेरा पांच, तो पेलो उकेल थो जीरो पांच पेला एक्स नो घटक बीजो वाय नो घटक एक उकेल मेलो। चलो हजी मैं जो हम एक्स बराबर एक लेता तो y बराबर
त्रण कौश में एक ऋणिका त्रण वत्ता पांच, पांच ने त्रण केटला थाय आठ। जो मित्रों जेटला जोईए एटला मळे, हवे तो तमने ख्याल आवी गयो छे। तेथी बीजो उकेल केटलो आवे तो के एक अने आठ, एटले अनन्य तो आवे नहीं, बे कीधु तो बे नहीं आवे, केम के एजी मार गणो तो गणी शकू। एक्स बराबर बे लेता तो तेथी वाय बराबर त्रण कौश में बे वत्ता पांच, त्रण दू छ वत्ता पांच, छ ने पांच अग्यार, तो तेथी वाय बराबर केटला मळ्या अग्यार। तो तमारो त्रीजो उकेल शुं थशे तो के भाई बे अने अग्यार। हवे तमने ख्याल आवी गयो छे के भाई सारे अनंत उकेल शब्द शा माटे वाजरो, शा माटे वाजरो अनंत उकेल आपणे, कारण के अहींया आगळ अनंत उकेल एटले जेटला जोईए एटला हजीमार जोईए एटला मळे, केम के आ बे तो अनन्य नो हतो, एक अने मात्र एक थाय, આ એક અને માત્ર એક ઉકેલ, આ એક ઉકેલ જો પણ મારે જોઈએ એટલા મળે, તો એક્સ ની કિંમત લેતો તો વાય ની મળે, એક્સ ની કિંમત લો વાય ની મળે, વાય ની લો તો એક્સ ની મળે, જેને કરતા બનાવો એને છૂટી। તો તમારો જે દાખલા નંબર પહેલો હતો કયો વિકલ્પ સાચો એ આ રીતે તમારે ગણવાનો છે। ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન શું કહેવા માંગે છે ચેક કરીએ પછી આગળ વધીએ। હવે બીજા પ્રશ્નની અંદર ત્રણ દાખલા આપેલા છે, એમાં દરેકના ચાર ચાર ઉકેલ લખવાના, આના કેમ આપણે ત્રણ લખ્યા, એક બે ત્રણ એમ બીજા દાખલામાં ચાર ચાર ઉકેલ લખીએ। તો નીચેના સમીકરણો માટે ચાર ઉકેલો લખો। ચાલો પહેલો પ્રશ્ન છે બે એક્સ વત્તા વાય बराबर सात। जो मित्रों सौथी पहला जे आवा दाखला होय एमां करता बनावाना पहला कोने करता बनावशु तो के वाय ने बनावीए, शु काम के सरल पड़े पहला रे वाय ने करता बनावे एटले सात माइनस केटला थाय टू एस थी के प्लस होता आ साइड आव्या। तो सौथी पहला मित्रों करता बनावाना, जो आपेला होय तो नथी जरूर, न आपेला होय तो फरजियात बनावा पड़े। तो y ने करता बनाओ तो x की कीमत लेता जाओ, चलो x बराबर जीरो लेता y केटला मळे छे, तो तेथी y बराबर सात माइनस टू काउंस में जीरो बराबर सात माइनस जीरो बराबर सात, केम के बे गुणे जीरो एटले जीरो थाय, सात ने जीरो एटले सात वधे, तो तमारो पहेलो उकेल हाजर केटलो जीरो अने सात। चलो नेक्स्ट पॉइंट x बराबर एक लेता तो y बराबर सात ना सात बे ना बे, x ની જગ્યાએ કેટલા લેવાના એક, સાત ભાગ્યા સાત માંથી બે જાય કેટલા વધશે મિત્રો પાંચ, તો તેથી બીજો ઉકેલ એનો શું મળશે એક અને પાંચ। ચાલો હવે x બરાબર બે લેતા, જે લેવું હોય શું કે એવું નથી, બે ત્રણ છે તમને સંખ્યા યોગ્ય લાગી, y બરાબર સાત માઇનસ બે કૌંસમાં બે, सात माइनस बे दू चार, सात ने चार के लावशे मित्रो त्रण, तो तेथी तमारो त्यार पछीनो जे उकेल मळे बे अने त्रण। त्रीजो उकेल क्लियर, चौथो उकेल कीधो अहींया लखू छुं, एक्स बराबर केटला लव छुं त्रण लव छुं, बे लई लीधा ने, एक ने घटक वारंवार न आवे ध्यान राखजो, हात सात माइनस बे काउंस में त्रण, सात माइनस त्रण दू छ, सात में छ जाए एक, तो तेथी नवो तमने पाछो उकेल केटलो मळ्यो त्रण अने एक। तो विद्यार्थी मित्रों चार उकेल तमने जे कीधा था एक बे त्रण अने चार, चार चार उकेल अहींया आगळ क्लियर ख्याल आव्यो। त्यार पछी नंबर आप બીજો પ્રશ્ન છે મિત્રો પાઈ એક્સ વત્તા વાય બરાબર નવ, હવે આપણે કોને કરતા બનાવશું અહીંયા આગળથી વાય, નવ માઇનસ કેટલા વધે પાઈ એક્સ, કેમ કે પ્લસ હતા આ સાઈડ આવ્યા તો માઇનસ, વાય કરતા બન્યા તો એક્સ ની લેવાની, એક્સ કરતા આપણે તો વાય ની કિંમત લેવાની, લેશું આપણે એક્સ બરાબર ઝીરો લેતા તો વાય બરાબર નવ માઇનસ પાઈ કૌંસમાં जीरो। चलो
नौ माइनस फाइव ने जीरो एटले जीरो कितना बीता नौ तो तेथी एक उकेल जीरो अने नौ नंबर बे x बराबर एक लेता तो y बराबर नौ माइनस पाई काउंस मां एक नौ माइनस पाई एका पाई कई नो था क्योंकि पाई से ये अचलांक से यानी किंमत लखवानी नथी आपने ये कीधु नथी એટલે तो बीजो के तमारो शु मळशे तो कि एक अने नौ माइनस पाई त्यार पछी नो एमा ने एमा जे छे आपणे चार उकेल मेळवना छे ત્રીજો અહીંયા લખીએ x बराबर 2 लेता तो y बराबर 9 - पाई काउंस मा 2 बराबर 9 - 2 पाई ત્યાં આગળ એમ કશું જ ના થાય એટલે એમ રહેશે તો તમારો જવાબ શું આવે 2 અને 9 - 2 पाई चलो ત્રીજો ઉકેલ પણ તમારો ક્લિયર અહીંયા ત્યાર પછીનો ચોથો x बराबर 3 लेता तो y बराबर 9 - पाई काउंस मा 3 बराबर 9 - 3 पाई तो ઉકેલ નંબર 4 નો આવશે જોઈએ અહીંયા આગળ 3 અને 9 - 3 पाई કેમકે પાઈ કણપદ અને આપણને કઈ લાગુ ન પડે આવે જે એકબીજાની અસમય સંખ્યા હોય પાઈ છે અસમય છે ખરાયો મિત્રો અસમય સંખ્યાનું સ્વરૂપ અસમય સંખ્યા જ હોય એને કશું કરી શકાય નહીં એટલે પાઈ જ્યાં હોય ત્યાં એમ નેમ રહેશે એને કોઈ ફેરફાર નહીં કરતા ચાલો આમાંથી નજીક એક ત્રીજો બાકી છે સોલ્વ કરી નાખીએ એટલે તમારા ત્રણ પ્રશ્નનો સોલ્યુશન અહીંયા થઈ જાય ત્રીજાની રકમ છે કે ભાઈ x બરાબર 4y બહુ સિમ્પલ છે તો તમારે શું કરવાનું કરતા x આપેલો તો y ની કિંમત લેવાની તો y બરાબર 0 લેતા તેથી 4 કાઉન્સ માં 0 એટલે કેટલા વધે 0 તો પહેલો જ ઉકેલ તમારો શું આવે 0 x ની કિંમત જે મળી પહેલા લેવાની y ની પછી લેવાની ઊંધુનો થઈ જાય કેમ કે અહીંયા x પછી મળે છે આપણે ઓલામાં x પહેલા લેતા હતા કેમ કે y કરતા તો અહીંયા x કરતા છે સાંભળજો બરાબર ત્યાર પછી y બરાબર 1 લેતા તો તેથી x બરાબર 4 કાઉન્સ માં 1 4 એકા 4 તો x ની કિંમત કેટલી મળી 4 અને y કેટલા લીધા હતા 1 ચાલો બે ઉકેલ ક્લિયર પછી બે બાકી y બરાબર 2 લેતા હવે બે લેશું મિત્રો તો y बराबर 2 જો તો x કેટલા મળશે ચેક કરીએ x बराबर 4 કાઉન્સ માં 2 ને 4 2 8 તો તેથી તમને બીજો ઉકેલ શું મળશે 8 અને 2 આ ત્રીજો મળી ગયો છેલ્લો ઉકેલ y बराबर કેટલા લઈશું 3 લેતા તો x बराबर 4 કાઉન્સ માં 3 बराबर 4 તેરી ને 12 તો બીજો ઉકેલ 12 અને 3 તો આમ તમારા ચારે ચાર ઉકેલ અને પ્રશ્ન નંબર 2 પણ અહીંયા તમને પરીક્ષામાં કે પેપરમાં જેટલા ઉકેલ માંગ્યા હોય એટલા લખવાના 6 કીધા હોય તો 6 લખવાના 2 કીધા હોય તો 2 3 કીધા હોય તો 3 ને 4 કીધા હોય તો 4 તો મિત્રો પ્રશ્ન નંબર 2 તમારો અહીંયા 4 ભિન્ન ઉકેલ મેળવવાનો પૂરો હવે ચોથો પ્રશ્ન મિત્રો ત્રીજો પ્રશ્ન બાકી એટલા માટે રાખ્યો કે થોડો લોંગ ક્વેશ્ચન છે અને આજના લેક્ચરમાં હવે આપણે થોડુંક જ બાકી રહ્યું છે સમય પ્રમાણે તો આજના લેક્ચરમાં ચોથો ક્વેશ્ચન થોડો નાનો છે અને પૂર્ણ કરી દઈએ આજનો લેક્ચર આપણો અહીંયા પૂર્ણ થઈ ગયો ચાલો મિત્રો ત્રીજો લેશું પણ પછીના લેક્ચરમાં ત્રીજો ચોથા પ્રશ્નની અંદર રકમ આપી છે જો x બરાબર 2 y बराबर 1 के समीकरण 2x प्लस 3y बराबर के नो एक उकेल होय तो
કિંમત શોધો. ચલો બહુ સિમ્પલ છે, શોધી નાખીએ ફટાફટ. હું કઈ કરું નથી, તમને ખાલી એટલું જ કીધું છે કે x બરાબર 2 લેવાનો અને y બરાબર 1 આ સમીકરણ માં મૂકો. ચલો મૂકી દઈએ 2, x ની જગ્યાએ કેટલા મૂકશું 2 અને વત્તા 3 y ની જગ્યાએ કેટલા મૂકશું 1 બરાબર કે, તેથી 2 2 4 3 1 3 બરાબર કે, તેથી k બરાબર 4 ને 3 7, તો k ની કિંમત કેટલી મળે 7. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે બે સ્વાધ્યાય, આમ તો પ્રકરણ નંબર 9 શરૂ કર્યું હતું એ અને એના બંને સ્વાધ્યાય એક પ્રશ્નને બાદ કરતા અહીંયા પૂર્ણ. ત્રીજો ક્વેશ્ચન છે આપણે પછીના લેક્ચરની અંદર, થોડો લોંગ છે એટલે મેં બાકી રાખ્યો, બાકી હું કરાવી દઈશ પછીના લેક્ચરમાં. તો આજ સુધીનું જેટલું ચાલેલું છે એ મેં તમને અગાઉ જે હોમવર્ક આપ્યું છે એ તમારે ફરજિયાત તમારી રફ નોટની અંદર મિત્રો લખી નાખવાનું છે, અને ત્યાર પછી તમારી ટેક્સ્ટ બુકમાં એક ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 સોલ્યુશન કરવું, એટલે કે હોમવર્કમાં છે HW એટલે હોમવર્ક. પેલો આપ્યો એ પણ હોમવર્કમાં લખવાનું, તમારી ટેક્સ્ટ બુક ન હોય તો તમે પીડીએફ છે એ ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો, અથવા જૂનું ટેક્સ્ટ બુક હશે NCERT નું ધોરણ 9 નું તો પણ ચાલશે, એમાં તમને બંને સ્વાધ્યાય આપેલા ઉદાહરણ આપેલા છે. જોઈ નથી ગણવાના, પ્રેક્ટિસ કરવાની છે મિત્રો, જોયા વગર ક્વેશ્ચન લખી નાખવાનો, જેટલા ઉકેલ માંગ્યા એટલા ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કર્યો છે.